ધોરણ 9 કમ્પ્યુટર પાઠ નંબર 2 કમ્પ્યુટરનો ઇતિહાસ અને તેનો ક્રમિક વિકાસનો ભાગ 2 આ વિડિયોની અંદર જોઈશું જેમાં પહેલા આપણે ચર્ચા કરવાના છે કે સોફ્ટવેર આધારિત કમ્પ્યુટરની પેઢીઓ કઈ છે તો પહેલા તો આપણે પ્રથમ પેઢીમાં જોઈએ તો કે એમાં કયા સોફ્ટવેરનો ઉપયોગ થયેલો છે મીન્સ કે સોફ્ટવેરની જે પ્રથમ પેઢી છે એ યંત્ર ભાષા એટલે કે મશીન લેંગ્વેજની છે પછી જોઈએ કે યંત્ર ભાષા જે છે એ સંજ્ઞામાં 0 અને 1 એનો જ સમાવેશ થાય છે એટલા માટે તે બે અંકોનો જ ઉપયોગ થયેલો છે એટલા માટે તેને દ્વિઅંકી ભાષા એટલે કે બાઇનરી લેંગ્વેજ પણ કહેવામાં આવે છે પ્રથમ પેઢીને બાઇનરી યંત્ર ભાષા મતલબ કે મશીન લેંગ્વેજની જે છે જેની અંદર 0 અને 1 નો જ સમાવેશ થાય છે હવે 0 અને 1 એમ બે જ નંબરનો સમાવેશ થતો હોવાથી તેને દ્વિઅંકી ભાષા એટલે કે બાઇનરી લેંગ્વેજ પણ કહેવામાં આવે છે પછી જોઈએ આપણે બીજી પેઢી કે મશીન લેંગ્વેજની તકલીફો નિવારવા માટે એસેમ્બલી લેંગ્વેજનો ઉદ્ભવ થયો કે મશીન લેંગ્વેજ જે હતી કે 0 અને 1 હવે એ ભાષા અમુક જ વ્યક્તિ જે છે સમજી શકતા હતા હવે એ તકલીફો નિવારવા માટે એસેમ્બલી લેંગ્વેજનો ઉદ્ભવ થયો આ લેંગ્વેજમાં નેમોનિક કોડ એટલે કે સાંકેતિક ચિહ્ન અથવા ખાલી ચિહ્નનો ઉપયોગ કરવામાં આવ્યો છે એના પછી આપણે જોઈએ ત્રીજી પેઢી એસેમ્બલી લેંગ્વેજની તકલીફો નિવારવા માટે એટલે શું કામ કઈ તકલીફો તો કે એની અંદર ખાલી ચિહ્નનો ઉપયોગ કરવામાં આવતો એ પણ અમુક લોકો જ સમજી શકતા એટલા માટે એ લેંગ્વેજની તકલીફો નિવારવાના ઉપાય સ્વરૂપે હાયર લેંગ્વેજની શોધ કરવામાં આવી યાદ રાખજો પ્રથમ પેઢી એટલે મશીન લેંગ્વેજ બીજી પેઢી એટલે એસેમ્બલી લેંગ્વેજ અને ત્રીજી પેઢી એટલે હાયર લેવલ લેંગ્વેજ એમાં શું છે તો કે હાયર લેવલ લેંગ્વેજમાં લખાયેલા પ્રોગ્રામને મશીન લેંગ્વેજમાં અનુવાદ કરવા માટે ટ્રાન્સલેટરનો ઉપયોગ કરવામાં આવ્યો કે મશીન લેવલની જે લેંગ્વેજ હતી બરાબર કે હવે હાયર લેવલ લેંગ્વેજ જે છે એ પ્રોગ્રામને મશીન લેંગ્વેજમાં જો આપણે ટ્રાન્સલેટ કરવું હોય તો એના માટે ટ્રાન્સલેટરનો પણ ઉપયોગ કરી શકાતો હતો ફરી એક વખત જોઈ લઈશું પ્રથમ પેઢી એટલે મશીન લેંગ્વેજ બીજી પેઢી એટલે એસેમ્બલી લેંગ્વેજ ત્રીજી પેઢી એટલે હાયર લેવલ લેંગ્વેજ હવે જોઈએ ચોથી પેઢી આ પેઢીમાં સ્ટ્રક્ચર્ડ ક્વેરી લેંગ્વેજ ચોથી પેઢીમાં શું આવે છે સ્ટ્રક્ચર ક્વેરી લેંગ્વેજ એટલે કે એસક્યુએલ ડેટાબેઝ જેવી જે સોફ્ટવેર છે એનો ઉપયોગ કરવામાં આવતો હતો ચોથી પેઢીના પ્રોગ્રામિંગ ભાષાની ડિઝાઇન એ રીતે કરવામાં આવી કે જેથી ફક્ત શું કરવું છે તેનો જ નિર્દેશ કરીને વિનિયોગ કરી શકાતો નથી કે શું કહે છે કે ખાલી આપણે જે શું કરવું છે એના એ જ નિર્દેશ કરીને આપણે એ ચોથી પેઢી જે એસક્યુએલ સ્ટ્રક્ચર ક્વેરી લેંગ્વેજ છે એનો ઉપયોગ કરી શકતા નથી એના પછી છે પાંચમી પેઢી કે પાંચમી પેઢીના ભાષામાં પ્રોગ્રામ વિના જે આપેલી સમસ્યાનો ઉકેલ કમ્પ્યુટર લાવે તેની ડિઝાઇન બનાવવામાં આવી શું છે તો કે પેઢીની ભાષામાં પ્રોગ્રામ વિના જ આપેલી સમસ્યાનો ઉકેલ કે પ્રોગ્રામ વિના જ કોઈ પ્રોગ્રામ કર્યા વગર પ્રોગ્રામ મીન્સ કોડિંગ કર્યા વગર જે સમસ્યાનો ઉકેલ લાવે એવા કમ્પ્યુટર લાવે તેવી ડિઝાઇન બનાવવામાં આવી હતી તેના અંદર તો કે પાંચમી પેઢી પ્રથમ બીજી અને ત્રીજી પેઢીમાં જોઈએ હવે ચોથી પેઢીનું યાદ રાખી કે એસક્યુએલ એટલે કે સ્ટ્રક્ચર્ડ ક્વેરી લેંગ્વેજ અને પાંચમી પેઢીની અંદર કમ્પ્યુટરમાં પોતે ઉકેલ લાવે જે પ્રોગ્રામર વિના જ કોડિંગ વિના જે ઉકેલ લાવે એવી ડિઝાઇન બનાવવામાં આવી કે આ ધ્યેય પાર પાડવા પાંચમી પેઢીના પ્રોગ્રામિંગ ભાષા એટલે કે કૃત્રિમ બુદ્ધિ જેને આપણે કહીએ છીએ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એનું શોર્ટ નામ છે એઆઈ એનો ઉપયોગ કરવામાં આવ્યો હતો ત્યારબાદ આપણે જોઈએ સોફ્ટવેરના પ્રકારો કે સોફ્ટવેર પહેલા તો સોફ્ટવેરના પ્રકારો પણ એના પહેલા જોઈએ કે સોફ્ટવેર એ શું કરે છે એનું કામ શું છે તો કે સોફ્ટવેર એ કમ્પ્યુટર હાર્ડવેર અને ઉપયોગકર્તા વચ્ચે એક સેતુ બનાવવાના અગત્યનો ભાગ ભજવે છે કે હાર્ડવેર અને ઉપયોગકર્તા વચ્ચે જે આપણે હવે ખાલી હાર્ડવેર હોય તો પણ આપણે કમ્પ્યુટરની અંદર કાંઈ કાર્ય નથી કરતા એના માટે શું જરૂરી છે સોફ્ટવેર જરૂરી છે એટલે હાર્ડવેર અને ઉપયોગકર્તા વચ્ચે જે સેતુ જે રસ્તો પૂરો પાડે છે એ છે સોફ્ટવેર સોફ્ટવેર અર્થાત ડેટા સૂચનાઓ અને સોફ્ટવેર વિશેના દસ્તાવેજોનો સમૂહ તો આ થશે એની ડેફિનેશન એટલે કે એની વ્યાખ્યા શું વ્યાખ્યા છે કે સોફ્ટવેર એટલે શું તો કે ડેટા સૂચનાઓ અને સોફ્ટવેર વિશેના દસ્તાવેજોનો સમૂહ એના પછી જોઈએ કે કમ્પ્યુટર પાસે કાર્ય કરાવવા માટે લખાયેલા સૂચનાઓના સમૂહને કમ્પ્યુટર પ્રોગ્રામ કહે છે કે કમ્પ્યુટર પાસે જે કાર્ય કરાવવામાં આવે છે અને એના માટે જે સૂચનાઓનો સમૂહ હોય છે જે સૂચનાઓ આપણે કમ્પ્યુટરને આપીએ છીએ એને કમ્પ્યુટર પ્રોગ્રામ કહે છે
પ્રોગ્રામ લખવાની ક્રિયાને પ્રોગ્રામિંગ કહે છે એટલે કે જે કોડિંગ કરીએ છીએ તે અને જે વ્યક્તિ આ કાર્ય કરે છે તેને પ્રોગ્રામર કહે છે હવે આપણે જોઈએ સોફ્ટવેરના પ્રકાર તો કે સોફ્ટવેરના મુખ્ય બે પ્રકાર છે પહેલો પ્રકાર છે સિસ્ટમ સોફ્ટવેર અને બીજો પ્રકાર છે એપ્લિકેશન સોફ્ટવેર તો ચાલો આ બંને સોફ્ટવેરના જે પ્રકાર છે એના વિશે આપણે ડિટેલ પૂર્વક ચર્ચા કરીએ સૌપ્રથમ જોઈએ સિસ્ટમ સોફ્ટવેર सिस्टम सॉफ्टवेर हार्डवेर नु संचालन करे छे अने कम्प्यूटर नु बूटिंग करू एटले के कम्प्यूटर ने चालू करू मेमरी नु संचालन करू प्रिंटर तथा अन्य स्रोतों नु संचालन वगैरह महत्वना जे कार्यो छे सिस्टम सॉफ्टवेर द्वारा करवामां आवे छे के हार्डवेर नु जे संचालन करे जेम के प्रिंटर छे मेमरी नु संचालन करू बूटिंग करू ए बधुं सेनी अंदर आवे छे मित्रों मतलब के कोण करे छे तो के आ बधा ज महत्वना कार्यो ए सिस्टम सॉफ्टवेर करे छे આ ઉપરાંત સિસ્ટમ સોફ્ટવેર કમ્પ્યુટર તથા એપ્લિકેશન સોફ્ટવેર વચ્ચે એક સેતુનું કાર્ય કરે છે સિસ્ટમ સોફ્ટવેરનું બીજું કાર્ય શું છે તો કે કમ્પ્યુટર અને એપ્લિકેશન સોફ્ટવેર જે છે બંને વચ્ચેનો એક રસ્તો શોધવાનું કાર્ય કરે છે ઓપરેટિંગ સિસ્ટમ એ સિસ્ટમ સોફ્ટવેરનું ઉદાહરણ છે કે ઓપરેટિંગ સિસ્ટમ જે છે એ શું છે તો કે સિસ્ટમ સોફ્ટવેરનું ઉદાહરણ છે કે સિસ્ટમ આપણે કહીએ ને કે સિસ્ટમ કમ્પ્યુટરની અંદર તો એ મેઇન શું છે ઓપરેટિંગ સિસ્ટમ હવે એના પછી આપણે જોઈએ એપ્લિકેશન સોફ્ટવેર એપ્લિકેશન સોફ્ટવેર એ કમ્પ્યુટર સૂચનાઓનો સેટ છે જે ઉપયોગકર્તાને કોઈ વિનિયોગને લગતા કોઈ ચોક્કસ કાર્ય કરવાની સગવડતા પૂરી પાડે છે શું છે એપ્લિકેશન સોફ્ટવેર તો કે કમ્પ્યુટરની જે સૂચનાઓનો સેટ છે બધો ક્યાં સંગ્રહ થાય છે તો કે એપ્લિકેશન સોફ્ટવેરમાં જે ઉપયોગકર્તા કોઈ વિનિયોગને લગતા કોઈ ચોક્કસ કાર્ય કરવાની સગવડતા પૂરી પાડે છે ઉપયોગકર્તાને જે ચોક્કસ કાર્ય કરવું છે તો એ ચોક્કસ કાર્ય કરવાની સગવડતા કોણ પૂરી પાડે છે તો કે એપ્લિકેશન સોફ્ટવેર એપ્લિકેશન સોફ્ટવેરનો ઉપયોગ ધંધાકીય વિનિયોગ માટે કરવામાં આવે છે જેમ કે વર્ડ પ્રોસેસિંગનું કાર્ય ત્યારબાદ આપણે જોઈએ પ્રચલિત કમ્પ્યુટર્સ કયા છે તો પહેલો છે ડિજિટલ કમ્પ્યુટર બીજા નંબર એનાલોગ કમ્પ્યુટર હાઇબ્રિડ કમ્પ્યુટર અંગત કમ્પ્યુટર લેપટોપ કમ્પ્યુટર અલ્ટ્રાબુક કમ્પ્યુટર હેન્ડહેલ્ડ કમ્પ્યુટર ટેબ્લેટ કમ્પ્યુટર અને છેલ્લે છે વેરેબલ કમ્પ્યુટર હવે આ બધાની વિગતે ચર્ચા આપણે આ વિડીયોની અંદર કરીશું શરૂઆત કરીએ આપણે ડિજિટલ કમ્પ્યુટર તો પહેલે છે ડિજિટલ કમ્પ્યુટર કે કમ્પ્યુટરને કોઈ પણ પેઢીના પ્રોગ્રામિંગની ભાષામાં સૂચનાઓ અપાય પરંતુ તે અંક 0 અને 1 ની શ્રેણીમાં રજૂ કરવી પડે છે આ પ્રકારના કમ્પ્યુટરને ડિજિટલ કમ્પ્યુટર કહેવામાં આવે છે કે આપણે જે સૂચનાઓ આપી છે એ ખાલી 0 અને 1 એ બે નંબરની શ્રેણીથી આપી શકીએ છીએ જેને ડિજિટલ કમ્પ્યુટર કહેવામાં આવે છે એના પછી છે એનાલોગ કમ્પ્યુટર કે જે કમ્પ્યુટરને અંકોને બદલે વોલ્ટેજ કમ્પિસ્તાર એટલે કે એમ્પ્લિટ્યુડ કરંટ અથવા આવૃત્તિ એટલે કે ફ્રીક્વન્સી અથવા ફેઝ ના સુરેખ મિશ્રણનો ઉપયોગ કરે છે તેને એનાલોગ કમ્પ્યુટર કહે છે કે આ બધી વસ્તુનો જેમાં ઉપયોગ કરવામાં આવે છે જે કમ્પ્યુટરની અંદર એ સુરેખ મિશ્રણનો ઉપયોગ કરે છે જેને એનાલોગ કમ્પ્યુટર કહેવામાં આવે છે અને એના બાદ છે હાઇબ્રિડ કમ્પ્યુટર કે જે કમ્પ્યુટર ડિજિટલ અને એનાલોગ બંને પ્રકારની ટેકનોલોજીનો ઉપયોગ કરે છે તેને હાઇબ્રિડ કહેવામાં આવે છે એટલે કે જેની અંદર 0 અને 1 એ બે અંકોના આધારે જે સૂચનાઓ અપાય છે તે અને સાથે સાથે જે સુરેખ મિશ્રણનો ઉપયોગ કરે છે એ બંને પદ્ધતિ જ્યારે ટેકનોલોજી સાથે હોય ત્યારે તે કમ્પ્યુટરને હાઇબ્રિડ કમ્પ્યુટર કહેવામાં આવે છે ત્યારબાદ છે અંગત કમ્પ્યુટર અથવા તો ડેસ્કટોપ કમ્પ્યુટર અંગત એટલે કે પર્સનલ કમ્પ્યુટર આ પ્રકારના કમ્પ્યુટર અંગત વપરાશ માટે વાપરવામાં આવે છે અને કિંમતમાં પરવડે તેવા હોય છે એટલે કે કિંમતમાં આપણે ખરીદી શકીએ આપણે એવા કિંમતમાં હોય છે સામાન્ય રીતે તે રોજિંદા ધંધાકીય કાર્યોમાં વ્યક્તિગત રીતે વાપરવામાં આવે છે અને પછી છે લેપટોપ કમ્પ્યુટર કે પાતળા સ્ક્રીન સહિત વજન ઘણા હળવા અને સહેલાઈથી ગમે ત્યાં ફેરવી શકાય તેવા હોય છે જે ડેસ્કટોપના તમામ ઘટકો એટલે કે સ્ક્રીન કીપેડ સ્પીકર્સ તથા ટચપેડ ધરાવે છે તે બેટરી પર કાર્ય કરે છે અને તેના નાના કદને કારણે તેને નોટબુક કમ્પ્યુટર પણ કહેવામાં આવે છે હવે સ્ક્રીન છે કીપેડનો યુઝ કરી શકી સ્પીકર આવે ટચપેડ આવે અને આપણે એને બેટરી દ્વારા મતલબ કે બેટરી ચાર્જ કેમ આપણે ફોનનો યુઝ કરી શકીએ એ જ રીતે એનો બેટરી ચાર્જ કરીને એનો યુઝ કરી શકીએ છીએ અને કદમાં નાના હોવાને કારણે તેને નોટબુક કમ્પ્યુટર પણ કહેવામાં આવે છે ત્યારબાદ છે અલ્ટ્રાબુક કમ્પ્યુટર
लैपटॉप ની પાતળી આવૃત્તિ ને અલ્ટ્રાબુક કહેવાય છે કે લેપટોપ જેવી જે પાતળી આવૃત્તિ ધરાવે છે એવા કમ્પ્યુટર ને અલ્ટ્રાબુક કમ્પ્યુટર કહેવાય છે। એક સામાન્ય લેપટોપ કરતાં અલ્ટ્રાબુક નું જે કદ છે એ નાનું અને વજન માં પણ ઓછું હોય છે, એટલે કે લેપટોપ કરતાં પણ નાનો હોય છે અને વજન માં પણ હલકું હોય છે। અને અલ્ટ્રાબુક કમ્પ્યુટર માં ટેકનોલોજી ની શક્તિશાળી અને ઓછા વોલ્ટેજ વાળા પ્રોસેસર નો ઉપયોગ કરવામાં આવે છે। डिजिटल पेन नो उपयोग करे छे। टेबलेट कम्प्यूटर ना बे प्रकार प्रचलित छे, एक छे स्लेट टेबलेट अने बीजो छे कन्वर्टिबल टेबलेट। त्यारबाद छे हेन्डहेल्ड कम्प्यूटर के हाथ में राखी शकाय तेवा कम्प्यूटर अर्थात हेन्डहेल्ड कम्प्यूटर पर्सनल डिजिटल आसिस्टंट तरीके जाणीता छे। के हेन्डहेल्ड कम्प्यूटर नुं बीजुं नाम शुं छे तो के PDAS एटले के पर्सनल डिजिटल आसिस्टंट। ते लैपटॉप नी सरखामणी कदमां घणा नाना छे, लैपटॉप थी पण घणा बधा नाना छे अने कोई पण जग्याए आसानी थी एने आपणे लई जई शकीए छीए। तेमां पेन जेवी स्टाइल्स नो उपयोग करवामां आवे छे अने स्क्रीन पर हाथ वडे लखायेल माहितीना सीधा निवेश तरीके स्वीकाराय छे। તેની સ્ક્રીન સામાન્ય રીતે ટચ સ્ક્રીન હોય છે, ટચ સ્ક્રીન નો ઉપયોગ કરીને ટેબલેટ નો મતલબ કે હેન્ડહેલ્ડ કમ્પ્યુટર નો ઉપયોગ કરી શકીએ છીએ। અને ત્યારબાદ છે વેરેબલ કમ્પ્યુટર, કે વેરેબલ કમ્પ્યુટર બોડી બોન તરીકે જાણીતા છે અને તે માનવ શરીર પર રાખવામાં આવતા હોવાથી તે ઘણા નાના અને વજનમાં સાવ હલકા હોય છે। કેને માનવ શરીર પર રાખવામાં આવે છે એના માટે એ વજનમાં કેવા હોય છે, હલકા હોય છે અને ઘણા નાના હોય છે। વેરેબલ કમ્પ્યુટર વંગડી, લટકણીયું, ચશ્મા અને અંગૂઠી જેવા વિવિધ સ્વરૂપમાં ઉપલબ્ધ હોય છે। વેરેબલ કમ્પ્યુટર બંગડી સ્વરૂપે પણ હોઈ શકે, લટકણીયું, ચશ્મા, અંગૂઠી આ વિવિધ સ્વરૂપે આપણે જે કમ્પ્યુટર જોવા મળે છે એને વેરેબલ કમ્પ્યુટર કહેવામાં આવે છે। આ પ્રકારના મશીન પહેરવાથી ગણતરી કરવાની સિસ્ટમના સતત સંપર્કમાં રહીને ક્રિયા કરવા સમર્થ થઈ શકાય છે, એટલે કે આ પ્રકારનું જે કમ્પ્યુટર આપણે પહેરેલું હોય બરોબર, આ મશીન જે પહેરેલું હોય તો એના કારણે આપણે સિસ્ટમમાં સતત ગણતરીનું કાર્ય એટલે કે ક્રિયા પ્રતિક્રિયા કરવી હોય તો એના માટે આપણે સમર્થ થઈ શકીએ છીએ। આવા એકમની ઘણી વખત ઉપયોગ કરતાના શરીર અથવા મગજના અતિરિક્ત પૂરક ભાગ તરીકે ગણવામાં આવે છે। એક નાની પ્રોગ્રામ ચિપ જેવા પિન વેરેબલ કમ્પ્યુટર પ્રાણીના હલનચલનના દેખરેખ માટે વપરાય છે। અહીં જોઈ લેજો, અહીં લખેલું છે દેખરેખ, ટાઈપિંગ મિસ્ટેક છે, દેખ રેખ માટે વપરાય છે કે પ્રાણીના હલનચલન માટે પણ આવા વેરેબલ કમ્પ્યુટરનો ઉપયોગ કરી શકાય છે જે એક નાની ચિપ સ્વરૂપે હોય છે। આજના વિડીયોની અંદર આપણે આ પાઠ નંબર 2 ને અહીં પૂર્ણ કરીએ છીએ। જય હિન્દ।